હરિ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર સાતની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સજીવોની અંદર નિયંત્રણ અને સંકલન આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સજીવોની અંદર જે નિયંત્રણ અને સંકલન રૂપી જે ક્રિયા થાય છે તેના વિશે વિસ્તારની અંદર સમજવાનો પ્રયત્ન કરવાનો છે બોર્ડની અંદર આ જે પાર્ટ છે તેનો ગુણ ભાર પાંચ માર્ક્સનો છે મતલબ કે આ પાઠમાંથી કુલ પાંચ માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે આ પાઠની અંદર આપણે ઘણું બધું સમજવાના છીએ ઘણું નવું તમને જાણવા પણ મળશે પોતાના શરીર વિજ્ઞાન વિશે કે જેની અંદર તમે મોટા ભાગના એવા એવા ટોપિક વિશે જાણતા થશો કે જે આપણા રોજિંદા જીવનની અંદર આપણા શરીરની સાથે સંકળાયેલા છે તો ચાલો પાઠની આપણે શરૂઆત કરીએ છીએ હવે પાઠની શરૂઆત કરતાં પહેલાં તમને અહીંયા આગળ એક પ્રકરણની રૂપરેખા દર્શાવેલી છે તમે જોઈ શકો છો કે પ્રકરણની રૂપરેખા અહીંયા આગળ તમને બતાવ્યું છે તો આ પાઠની અંદર આપણે શું શું ભણવાના છે એક વિસ્તારથી એની આપણે રૂપરેખા જોઈ લઈએ તો પહેલા આપણે આ પાઠની પ્રસ્તાવના ભણીશું બરાબર છે પ્રસ્તાવનાની અંદર આ પાઠની અંદર આવતા તમામ તમામ ટોપિક શું કહેવા માગે છે પાઠ અને આપણે શું સમજવાના છે દરેક દરેક વસ્તુ પ્રસ્તાવનાની અંદર સમજીશું ત્યારબાદ આપણે પ્રાણીઓમાં ચેતાતંત્ર સમજવાનું છે તમને ચેતાતંત્ર તંત્ર શબ્દ સાંભળીને થોડું અજૂકતું લાગે નવમા ધોરણની અંદર ચેતાકોષ શબ્દ આવતો હતો અને અહીંયા આગળ ચેતાતંત્ર તો હવે આખું આપણે ચેતાકોષ તો નવમા ધ્રોણ માં સમજ્યા છીએ પણ હવે આપણે સમજવાનું છે ચેતા તંત્ર ચેતાકોષો ભેગા થઈ અને જે ચેતા પેશી બનાવે છે એ આખા તંત્ર એટલે કે પ્રાણીઓની અંદર આવેલા આગળ આપણે અભ્યાસ કરવાના ત્યારબાદ આવે છે ચેતાકોષ બરાબર ચેતાકોષ આપણે નવમા ધોરણમાં જે ભણ્યા તેના પછી હજુ પણ આપણે વિસ્તારથી એનો અભ્યાસ અહીંયા આગળ દસમા ધોરણમાં કરવાના છીએ ત્યારબાદ ઉર્મી વેગનું વહન પણ આપણે ભણવાનું છે એટલે કે ચેતાકોષ છે એ તમારા શરીરની અંદર શું કાર્ય કરે છે અલગ અલગ પ્રકારના સંદેશાઓનું મગજ સુધી જે વહન કરે છે એ સંદેશાઓના વહનનું કાર્ય જેના વડે થાય છે એ કાર્ય ઉર્મી વેગ જ કરે છે તે કઈ રીતે ઉત્પન્ન થાય છે અને એનું કાર્ય શું છે એ કઈ રીતે આપણા શરીર સાથે સંકળાયેલું છે એ તમામે તમામ આપણે અભ્યાસ આ પાઠની અંદર કરવાના છીએ ત્યારબાદનો ટોપિક છે પરાવર્તી ક્રિયાઓ બરાબર પરાવર્તી ક્રિયાઓ એટલે શું એ પણ આપણે આગળના ટોપિકોની અંદર સમજીશું તો આખું તમને લોકોને એક પ્રકરણની રૂપરેખા અહીંયા આગળ દર્શાવેલી છે ચાલો આપણે એક પછી એક તમામે તમામ ટોપિકનો આ પાઠની અંદર સજીવ એટલે પાઠનું નામ છે ને સજીવોની અંદર નિયંત્રણ અને સંકલન તો આ પાઠની શરૂઆત કરતા પહેલા જ સજીવ એટલે શું એ જો ટોપિક તમારા મગજની અંદર ક્લિયર ના હોય તો નિયંત્રણ અને સંકલનને સમજવામાં થોડી કઠિનાઈ પડી શકે છે તો એને સમજવા માટે આપણે પહેલા તો સજીવની જે ડેફિનેશન છે જે વ્યાખ્યા છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે તમે કોને સજીવ કહી શકો સજીવ કોને કહી શકાય એ માટે મેં અહીંયા આગળ ત્રણ મુદ્દા તમને રજૂ કરેલા છે તેમાં નો પહેલો મુદ્દો આપણે જોઈએ જો કોઈ વસ્તુ ગતિશીલ હોય તો તે સજીવ છે હવે પ્રશ્ન થાય કે એકલું ગતિશીલ હોય એ જ સજીવ છે તો પછી ભમરડો હોય કે પછી વિમાન હોય એ દરેકે દરેક સજીવની અંદર આવી શકે નહીં એ માત્ર વસ્તુ ગતિશીલતા ધરાવતી હોય એ સજીવ છે એવું નથી બીજું એની અંદર એક બીજો મુદ્દો એડ કરેલો છે તે વૃદ્ધિ કરે છે બરાબર છે માત્ર વસ્તુ ગતિશીલતા ધરાવતી હોય એને સજીવ કહેવાય છે એવું નથી તેની એ પોતે શું કરતી હોવી જોઈએ તે પોતે વૃદ્ધિ કરતી હોવી જોઈએ બરાબર જો વૃદ્ધિ કરે તો પણ એને શું કહી શકાય સજીવ કહી શકાય અને ત્રીજો મુદ્દો છે હલનચલન કરે છે બરાબર આ મુદ્દો હલનચલન કરી શકે છે કયા કયા ત્રણ મુદ્દા છે તો પહેલા તો સજીવ શું કરે છે ગતિશીલતા ધરાવે છે બરાબર પોતે ગતિશીલ હોય છે બીજું છે વૃદ્ધિ કરે છે બરાબર અને ત્રીજું છે હલનચલન કરે છે આ તમામે તમામ મુદ્દાઓ આપણે એટલે કે પ્રાણીઓને તો લાગુ પડે છે પરંતુ વનસ્પતિને પણ લાગુ પડે છે તમે કે વસ્તુ ગતિશીલતા ધરાવે છે હા તે પોતે ગતિશીલ નથી જે વનસ્પતિની આપણે વાત કરીએ તો વનસ્પતિ પોતે વધુ ગતિશીલતા આપણા જેમ આપણે દોડી શકીએ કૂદી શકીએ નાચી શકીએ આ તમામે તમામ જે ક્રિયાઓ કરીએ છીએ પોતે વનસ્પતિ સજીવ હોવા છતાં પણ કરી શકતી નથી પરંતુ આ બાકીના બે મુદ્દા એની અંદર જોવા મળે છે કે તે વૃદ્ધિ કરે છે અને બીજું તે હલનચલન પણ કરી શકે છે મતલબ પવનની અંદર તમે જોતા હોય તો વનસ્પતિ પવન આવે ત્યારે જોરથી ફૂંકાતા પવનની અંદર હલનચલન કરતી હોય છે તો આ હલનચલન કરતી વસ્તુ એક પ્રકારે શું દર્શાવે છે સજીવના લક્ષણો દર્શાવે છે આપણી જે મેં હલનચલન કરી શકતી નથી આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકીએ વનસ્પતિથી એવું કરી શકતી નથી પરંતુ તે પોતાની જગ્યા ઉપર જ ઊભી ઊભી હલનચલન કરી શકે અથવા તો મુમેન્ટ કરી શકે તો સૂર્યમુખીના પુષ્પ તમે જોયા હશે તો સૂર્યમુખી વિશે તમે જો વધારે જાણવાનો પ્રયત્ન કરશો તો સૂર્યમુખી એ પોતે સૂર્ય સામે મુખ રાખે એટલે કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે તો પૂર્વ દિશામાં જેમ જેમ સૂર્ય આગળ હલન ચલન કરતો જાય તેમ તેમ એ સૂર્યની દિશા જે દિશામાં હશે એ દિશામાં એનું મુખ હશે કોનું સૂર્યમુખીનું અને પશ્ચિમમાં ધારો કે સૂર્ય આથમવા જાય તો તેની સાથે સાથે સૂર્યમુખી પણ પશ્ચિમની અંદર પોતાનું મુખ કરે છે તો આ એક પ્રકારની શું થઈ વનસ્પતિના હલનચલનની ક્રિયા તો આ શું દર્શાવે છે વનસ્પતિની સજીવ હોવાનો પુરાવો આપે છે તો આ એક પ્રકારની સજીવ તરીકેની લાક્ષણિકતાઓ અહીંયા આગળ આપણે સમજ્યા

તો ભેંસ પણ વાગોળે તો એક પ્રકારની કેવી ક્રિયા છે સજીવ વડે થતી ક્રિયા છે જેથી વાતાવરણના પર્યાવરણમાં થતા ફેરફારના પ્રતિચાર રૂપે સજીવો દ્વારા કરવામાં આવે છે હવે અહીંયા આગળ તમારે ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે પ્રતિચાર એટલે શું વાતાવરણ એટલે કે પર્યાવરણમાં થતા ફેરફારનો પ્રતિચાર પ્રતિચાર એટલે શું તો મિત્રો તમે કદાચ કોઈ ગરમ વસ્તુને અચાનક તમને ખ્યાલ નથી અને તમે અચાનક અડી જાઓ તો તમે શું કરો છો તરત જ જેવા ટચ કરશો સ્પર્શ કરવાની સાથે જ તમે તમારા તે અંગને જે પણ અંગ એને ટચ થયું હશે ગરમ વસ્તુને એ તરત જ સ્પર્શ સાથે એ અંગને તમે એનાથી શું કરી દો છો તરત જ દૂર કરી નાખશો ધારો કે હાથ વડે ટચ થઈ ગયો તો હાથને તમે તરત જ ગરમ વસ્તુનો અનુભવ થાય ને તરત જ તમે શું કરો છો પાછો ખેંચી લો છો તો આ એક પ્રકારનો પ્રતિચાર દર્શાવે છે તમને ખ્યાલ નહોતો પરંતુ જેવો સ્પર્શ થયો અને તમારા મગજ સુધી સંદેશો પહોંચ્યો ટચ કર્યું છે અને તરત મગજ શું કરશે હાથને એક સંદેશો પૂરો પાડે કે તું તરત જ પાછળ ધકેલાઈ જાય એટલે હાથ શું કહે ત્યાંથી તરત જ પોતાને પાછળ ખેંચી લે છે તો આ એક પ્રકારની પ્રતિચારની ઘટના તમને લોકોને સમજાવું છું તો આ એક પ્રકારનું પ્રતિચાર છે

બરાબર વૃદ્ધિ સંબંધિત હલનચલન એટલે તો તમને ખબર પડે કે જે વૃદ્ધિ સાથે સંકળાયેલું હોય વૃદ્ધિ સંબંધિત હલનચલન એટલે તમે રમો છો કૂદો છો નાચો છો દોડો છો આ દરેકે દરેક ક્રિયાઓ વૃદ્ધિ સંબંધિત હલનચલનના ઉદાહરણો છે આમ આ હલનચલન ઉપર નિયંત્રણ અને સંકલનનું કાર્ય કોણ કરે છે ચેતા તંત્ર અને અંતઃસ્ત્રાવ દ્વારા થાય તમારા શરીરની વૃદ્ધિ તમને ખ્યાલ હોય તો આઠમા ધોરણમાં તમે અંતસ્ત્રાવો ભણીને આવ્યા છો તમારા તમામ પ્રકારની વૃદ્ધિ વડે વડે થાય છે અંતઃસ્ત્રાવ તો વૃદ્ધિ સંબંધિત હલનચલન અંતઃસ્ત્રાવ વડે થશે આના સિવાય ચેતાતંત્ર પણ શું કરે છે તમારું બિનવૃદ્ધિ સંબંધિત હલનચલન નિયંત્રણ કરે છે મતલબ આ બંને ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ બંને તમારા નિયંત્રણ અને સંકલનનું મુખ્ય કારણ છે તમારા શરીરમાં જે પણ હલનચલન થાય છે તેનું નિયંત્રણ અને સંકલન કોણ કરે છે ચાહે વૃદ્ધિ સંબંધિત હોય કે બિનવૃદ્ધિ સંબંધિત હોય ચિત્તા તંત્ર અને તેનું શું કરે છે નિયંત્રણ અને સંકલન કરે છે હવે આપણે સમજવાનું છે સંવેદના ગ્રાહી અંગો મિત્રો તમે સ્વાદ પારખી શકો છો જોઈ શકો છો સાંભળી શકો છો કોઈ વસ્તુનો સ્પર્શ કરી શકો છો કે તમે ગંધની પરખ પણ પણ કરી શકો શકો છો છો બરાબર સુગંધ કે ગંધ આ દરેક જે ઘટનાઓ તમે અનુભવી એ કોના કારણે અનુભવી શકો છો તો સંવેદના ગ્રાહી અંગોના લીધે બરાબર પાંચ ઇન્દ્રિયો છે આપણી કે જે આપણને સંવેદના ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે કઈ કઈ પાંચ ઇન્દ્રિયો છે તો એક છે કાન

એની પહેલાં આપણે ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા સમજીએ મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને શું કહેવાય છે સંવેદના ગ્રાહી અંગો કહેવાય છે બાહ્ય ઉત્તેજના મેં તમને કીધું ને કે બાહ્ય કોઈ એવા પ્રકારની ક્રિયાઓ થતી હોય કે ઉત્તેજના હોય એને તમે પોતાના અંદર સમજવા માટે બરાબર અથવા તો ગ્રહણ કરવા માટે જે પણ અંગોનો સહારો લો છો તેને શું કહેવાય છે સંવેદના ગ્રાહી અંગો કહેવામાં આવે છે કયા કે અમે તમને લોકોને સંવેદના ગ્રહી અંગો કીધા પાંચ ઇન્દ્રિયો યાદ રાખવાની કઈ કઈ પાંચ ઇન્દ્રિયો છે તો આંખ કાન નાક જીભ અને તમારી ચામડી આ તમારા સ્પર્શ માટેનું કારણ છે તો આ પાંચે પાંચ અંગો કયા કયા પાંચ અંગો આંખ કાન નાક જીભ અને ચામડી આ પાંચ ઇન્દ્રિયો તમારી એવી છે કે જે સંવેદના ગ્રાહી અંગો છે જે સંવેદનાને ગ્રહણ કરવામાં તમને શું કરે છે મદદ કરે છે ત્યારબાદ છે ઉત્તેજના એટલે શું તો ઉત્તેજનાને સમજવા માટે પણ આપણે વ્યાખ્યા સમજીએ કે જીવંત સજીવો વનસ્પતિઓ પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની ફરતે આવેલા બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતા જે ફેરફારો જીવંત સજીવોમાં ચોક્કસ પ્રતિક્રિયા કે પ્રતિચાર પ્રેરે છે તેને શું કહેવાય છે ઉત્તેજના મેં તમને કીધું ને કે તમારો હાથ ધારો કે કોઈ ગરમ વસ્તુને અડકી જાય અને તરત જ તમે શું કરો છો પ્રતિચાર કરો છો એટલે તરત જ તમે એને પાછો ખેંચી લો છો તો એક પ્રકારની પ્રતિક્રિયા કે એને શું કહેવાય બીજા શબ્દોમાં પ્રતિચાર તો આ જે ક્રિયા થાય છે એને શું કહેવાય છે ઉત્તેજના ધારો કે કોઈ રસ્તા ઉપર જતા હોય પાછળથી કૂતરા આવે ધારો કે તમે શું કરો છો કુતરા તમે દૂર ભાગવાનો પ્રયત્ન કરશો એક પ્રકારનો પ્રતિચાર છે તો મિત્રો સમજ પડી ગઈ તમને ઉત્તેજના એકવાર ફરીથી જીવંત સજીવો વનસ્પતિ પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવો ની ફરતી આવેલા બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતા જે ફેરફારો જીવંત સજીવોમાં ચોક્કસ પ્રતિક્રિયા કે પ્રતિચાર પ્રેરે છે તેને શું કહેવાય છે ઉત્તેજના કહેવામાં આવે છે ચલો આગળ જઈએ હવે ઉત્તેજના તો સમજ્યા એના અંદર આવતો તો પ્રતિચાર શબ્દ તો પ્રતિચાર એટલે શું એ પણ આપણે સમજીએ કે બાહ્ય પર્યાવરણમાંથી પ્રેરાતી ઉત્તેજના સામે જીવંત સજીવો જે ક્રિયા કરે તેને શું કહેવાય છે પ્રતિચાર અથવા તો પ્રતિક્રિયા

તેને આપણે શું કહીએ છીએ પ્રતિક્રિયા અથવા તો બીજો શબ્દ શું વાપરી શકાય પ્રતિચાર તો આ એક પ્રકારનો પ્રતિચાર છે તો સમજ પડી ગઈ તમને ઉત્તેજના અને પ્રતિચારની અંદર પ્રતિચાર એ ઉત્તેજના સાથે સંકળાયેલો છે અને ઉત્તેજના પ્રતિચાર સાથે સંકળાયેલી છે ક્લિયર આટલી વસ્તુ તો બાહ્ય પ્રેરણામાંથી પ્રેરિત ઉત્તેજના સામે જીવંત સજીવો જે ક્રિયા કરે તેને શું કહેવામાં આવે છે પ્રતિચાર અથવા તો પ્રતિક્રિયા કહેવામાં આવે છે ચાલો નેક્સ્ટ અહીંયા આગળ તમને અલગ અલગ સંવેદના ગ્રાહી તમારા પાંચ ઇન્દ્રિયો છે એ તમને અહીંયા આગળ નીચે કોષ્ટકની અંદર આપેલા છે એક પછી એક આપણે સમજી લઈએ પહેલું છે રસ ગ્રાહ્ય અંગો કોણ કાર્ય કરે છે સ્વાદ પારખવાનું તો જીભ બરાબર બીજું છે ગ્રાણ એટલે કે સુગંધ ગંધ પારખવાની એટલે કે ગ્રાણ કયા છે તો કે છે નાક ગંધની ઓળખ કરે છે ત્રીજું છે સ્પર્શ ગ્રાહી સ્પર્શનો અનુભવ કરાવે છે કોણ કરાવે છે ત્વચા તો એને સ્પર્શની ઓળખનું કાર્ય આપેલું છે ચોથું છે પ્રકાશ ગ્રહી તો પ્રકાશ પારખવાની દૃશ્યને ઓળખવાની તો કોણ કાર્ય કરે છે આંખ કરે છે પાંચમું છે ધ્વનિ ધ્વનિગ્રાહી એટલે કે ધ્વનિને સાંભળવાનું કાર્ય અવાજને ઓળખવાનું કાર્ય કોણ કરે છે અંતઃ કોણ કરે છે તો આ તમારા પાંચે પાંચ શું થઈ ગયા અંગો અંગો ખાસ યાદ રાખજો એટલે તમારી પાંચ ઇન્દ્રિયો કે જેના વડે તમે બહારની કોઈ પણ ક્રિયા એને તમારા શરીરની અંદર ગ્રહણ કરવા માટેની અંગો છે તમારા પાસે તેને આપણે સંવેદનાગ્રાહી અંગો કહેવામાં આવે છે આ પાંચે પાંચ તમારા સંવેદનાગ્રાહી અંગો છે ચલો નેક્સ્ટ હવે મિત્રો સમજવાનું છે કે સંવેદના પછી તો જે ઉત્તેજના અનુભવી એના બાદ જે પ્રતિચાર થાય છે એ પ્રતિચાર કરાવવા માટે જો કોઈ કારણભૂત હોય તો એ છે ચેતાતંત્ર મતલબમાં તમે ધારો કે ગરમ વસ્તુને અડક્યા ત્યાંથી મગજ સુધી સંદેશો પહોંચશે બરાબર કે તમે ભૂલથી ગરમ વસ્તુને અડકી ગયા છો એ સંદેશો મગજ સુધી પહોંચાડે છે કોણ ચેતાતંત્ર હવે ધારો કે મગજ સુધી સંદેશો પહોંચી ગયો કે ગરમ વસ્તુને અડકી તો ગયા છો પછી હવે શું કરવું તો ત્યાંથી જવાબ આવશે કોણ આપશે જવાબ મગજ કોને કે હવે તું અડી તો ગયો છે કઈ પ્રતિચારની પ્રતિક્રિયા જે થાય છે એ જે પણ ઘટના બનવા માટે જો કોઈ મદદરૂપ બનતું હોય આપણા શરીરની અંદર અને એ ક્રિયાને મદદરૂપ કરવા માટેનું જો કોઈ તંત્ર આપણા શરીરની અંદર આવેલું હોય તો તે છે ચેતા તંત્ર ખાસ તમારે આ વસ્તુ સમજવાની છે આપણા શરીરની અંદર ખૂબ જ મહત્વનું એક પ્રકારનું તંત્ર છે જેને આપણે ચેતા તંત્ર કહીએ છીએ તમે મિત્રો લકવાગ્રસ્ત વ્યક્તિઓને કદાચ મળ્યા હોય તો તમને ખ્યાલ હશે કે તેનો અમુક ભાગ શરીરનો અમુક ભાગ એવો હોય કે જે નિષ્ક્રિય હોય છે કેમ કારણ કે એક જ કારણ છે કે તેના શરીરનું એ ભાગનું ચેતાતંત્ર કેવું થઈ ગયું છે નિષ્ક્રિય બરાબર અને ચેતા તંત્ર નિષ્ક્રિય થાય ત્યારબાદ રાખવું હોય તો ચેતાતંત્ર ખૂબ જ મહત્વની કડી છે તો અહીંયા આગળ આપણે ચેતાતંત્ર વિશે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ તે ઝડપી હોય છે બરાબર ઝડપથી ત્વરિત એકદમ તમારા મગજ સુધી શું કરે છે ઝડપથી સંદેશાઓ પહોંચાડે તો તે ઝડપી હોય છે પછી બીજું છે કે જે ઝડપી સંદેશાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે એટલે કે જે વિદ્યુતના સંદેશાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે મગજ સુધી એને શું કહેવામાં આવે છે ઉર્મીવે મતલબ તમારા જે તે અંગ પર ધારો કે કંઈ વાગ્યું તો હવે વાગ્યા બાદ એ સંદેશો મગજ સુધી પહોંચાડવાનું છે બરાબર હવે એ મગજ સુધી પહોંચાડવામાં આવતા સંદેશાઓમાં જે પણ મદદરૂપ થાય છે ત્યાં કંઈ દોરડા તો નાખેલા નથી કે તરત તરત સંદેશો એ દોરડા વડે અથવા તો વાયર વડે ત્યાં મગજ સુધી પહોંચી જાય તો એ મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે ઉર્મી વેગ કરે છે બરાબર તો ખાસ સમજવાનું ચેતાતંત્રની અંદર એ જે સંદેશો પહોંચે છે એ વિદ્યુતના સંદેશાઓ છે ઉર્મી વેગના સંદેશાઓની દિશા એક દિશ્ય હોય છે એક જ દિશામાં મગજ મગજ સુધી ધારો કે કોઈ અંગથી મગજ સુધી હોય અથવા તો મગજથી કોઈ અંગ સુધી તો એક જ દિશ્ય તે પોતે દિશા દર્શાવે છે ઉર્મી વેગના સંદેશાઓનું વહન હંમેશા એક દિશ્ય હોય છે ચેતા તંત્ર ચેતાપેશીઓનું બનેલું હોય છે મિત્રો તમને ખ્યાલ છે કે પેશી ભેગી થાય ત્યારે કોઈ તંત્રનું નિર્માણ કરે તો ચેતાપેશી ભેગી થઈને શાનું નિર્માણ કરશે ચેતા તંત્રનું ક્લિયર આટલી વસ્તુ ચેતાપેશી ભેગી થઈને ચેતાતંત્રનું નિર્માણ કરે અથવા તો ચેતા તંત્ર બનેલું છે ચેતાપેશીનું બનેલું હોય છે જે બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે એટલે કે જ્યારે ગર્ભમાંથી બાળકનું નિર્માણ થાય ત્યારે એનો જે બાહ્ય ગર્ભ હોય બાહ્ય સ્તર એમાંથી શાનું નિર્માણ થાય છે ચેતા તંત્રનું નિર્માણ થાય છે જે બે પ્રકારના કોષોથી બનેલું હોય છે ચેતાતંત્ર મુખ્યત્વે બે પ્રકારના કોષોથી બનેલું હોય છે કયા બે કોષો છે તો અહીંયા આગળ તમને બતાવ્યું છે ચેતાતંત્રમાં આવેલા બે કોષો એક છે ચેતાકોષ અને બીજું છે ગ્લિયાકોષ જેને બીજા શબ્દોમાં ન્યુરોલિયા કોષો પણ કહેવામાં આવે છે કયા કયા બે કોષો કીધા એક છે ચેતાકોષ અને બીજું છે ગ્લિયાકોષ જેને બીજા શબ્દોમાં ન્યુરોલિયા કોષ પણ કહેવામાં આવે છે ચલો આગળ જઈએ મનુષ્યની અંદર આ જે ચેતાકોષો ભેગા મળીને ચેતાપેશીનું નિર્માણ કરીને ચેતાપેશી ભેગી મળીને ચેતા તંત્રનું નિર્માણ કરે છે એવા માનવની અંદર આવેલા ચેતા તંત્ર અહીંયા આગળ આપણે અભ્યાસ કરવાનો છે તો ચાલો ચેતાતંત્ર ના મુદ્દાઓ જોઈએ પહેલો મુદ્દો છે કોઈ પણ તંત્રનો ક્રિયાત્મક અથવા રચનાત્મક એકમ શું હોય છે કોષ તમને ખ્યાલ છે તેમ કોઈ પણ તંત્ર તમે કોઈ પણ તંત્ર શ્વસન તંત્ર લઈ લો ઉત્સર્જન તંત્ર લઈ લો એમ કોઈ પણ તંત્ર આપણા શરીરમાં જે પણ તંત્ર આવેલા છે એ કોઈ પણ તંત્રનો ક્રિયાત્મક તથા રચનાત્મક એકમ શું હોય છે કોષ ચેતા તંત્રની અંદર ક્રિયાત્મક અને રચનાત્મક એકમ શું હશે ચેતાકોષ

તેની સંખ્યા સો અબજ જેટલી છે તમારા શરીરની અંદર સંખ્યા કેટલી છે સો અબજ જેટલી છે આ એક આશરે સંખ્યા આપેલી છે ચોક્કસ સંખ્યા નથી વસ્તુ તો આપણા શરીરની અંદર અંદર ચેતાતંત્રની આવેલા આગળ આપણે સમજ્યા ક્રિયાત્મક અને રચનાત્મક એકમ તરીકે ચેતાતંત્રમાં શું આવેલું છે ચેતાકોષ તે સજીવ શરીરનો એટલે કે મનુષ્યમાં આવેલો સૌથી મોટો કોષ છે અને તેની સંખ્યા સો અબજ જેટલી છે નેક્સ્ટ હવે મિત્રો આપણે સમજવાનું છે ચેતાકોષની રચના ચેતાકોષ મિત્રો સમજવા માટે તમારે ચેતાકોષ કેટલા વિભાગોમાં વહેંચાયેલો છે તે ખાસ સમજવું પડશે ચેતાકોષ મુખ્યત્વે ત્રણ વિભાગોની અંદર વહેંચાયેલો છે પહેલું છે કોષકાય બીજું છે અક્ષતંતુ અને ત્રીજું છે શિખાતંતુ ફરીથી કોષકાય અક્ષતંતુ અને શિખા તંતુ અહીંયા આગળ તમને લોકોની આકૃતિ આપેલી છે આકૃતિની અંદર જો સમજાવવાનો પ્રયત્ન કરું તો આ જે ભાગ દેખાય છે ને બાજુ જે આ અંદર અંદરનો ભાગ છે એને શું કહેવામાં આવે છે ચેતા કાય શું કહેવાય છે ચેતા કોષ કાય અથવા તો એને કોષ કાય પણ કહી શકાય તો ચેતા અંદર આવેલું આ કોષ કાય એટલે એને શું કહી શકાય ચેતાકોષ કાય અથવા તો બીજા શબ્દોમાં કોષ કાય આ શું થઈ ગયું તમારું કોષકાયુ આખો છે શું છે તો આ ઉપરની બાજુએ તમને જે દેખાય છે ને આરો વડે બતાવેલું છે એ શું છે શિખા તંતુ ત્રણેય ત્રણ અલગ અલગ વિભાગો છે અને અલગ અલગ કાર્યો સાથે સંકળાયેલા છે એક પછી એક આપણે સમજીએ પેલા સમજીએ કોષ ચેતાકોષના મુખ્ય ભાગને શું કહેવાય છે કોષકાય કહેવાય આજે બતાવેલું છે બરાબર ભાગ શું છે કે ગોલગી ગાય ને અંતરસ ચાળ પણ હોય છે અહીંયા આગળ જે કોષકાય બતાવેલું છે એની અંદર અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે કેવી અંગિકાઓ જેમ કે ગોલ્ગિકા પણ આવેલી છે અને અંતરસ પણ આવેલી છે

શું કહેવામાં આવે છે નિસલની કણિકાઓ ખાસ સમજો તમારા કોષકાયની અંદર અને રિબોઝોમ જે રચના બનાવે છે તેને નિસલની કણિકાઓ કહેવામાં આવે છે પરીક્ષાની અંદર ખાસ પ્રશ્ન પૂછાય નિસલની કણિકાઓ એટલે શું તો તમને ખબર હોવી જોઈએ કે અંતકોષ રસ અને રિબોઝોમ જે કણિકામય રચના બનાવે છે કોષકાયની અંદર તેને નિસલની કણિકાઓ કહેવાય

તો કોષ ઉપરની બાજુએ આવેલા પ્રવર્ધોને શું કહેવાય છે તમને દેખાય છે એક પ્રકારના પ્રવર્ધ છે બરાબર આ પ્રવર્ધોને શું આવે છે ઉપરની આવેલા પ્રવર્ધોને આવે છે બરાબર હવે તેમાં ઘણા બધા પ્રવર્ધો પણ આવેલા હોય છે શિખાતંતુ એક કરતાં વધારે પણ હોય જે કોષ ઉપરની બાજુ આવેલા હોય છે એટલે કીધું છે કે તેમાં ઘણા બધા પ્રવર્ધો આવેલા હોય છે આ શિખાતંતુ ની વાત હતી નેક્સ્ટ ચેતાક્ષ કહેવાય છે તો કોશ કાય ની ઉપરની બાજુ શું હતું શિખા તંતુ અને કોશ નીચે જે લાંબા પ્રવર્ધ જોવા મળે એને શું કહેવામાં આવે છે અક્ષતંતુ આ જે આખો અહીંયાથી માંડીને અહીંયા સુધી છે એને શું કહેવાય છે અક્ષતંતુ હવે એની વચ્ચેની બાજુ એ દાંડી જેવી રચના જોવા મળે છે શું કહેવાય છે ચેતાક્ષ કહેવાય છે જે ચેતાક્ષની આજુબાજુ મજ્જા મજ્જાપડ આવેલા હોય છે આ જે ચેતાક્ષ તમને દેખાય છે વચ્ચેની બાજુ એની આજુબાજુ મજ્જા પડ હોય એક પ્રકારનું આવરણ આવેલું હોય છે બરાબર એને શું કહેવાય છે મજ્જાપડ સ્વાનના કોષો દ્વારા મધ્ય પડ સ્ત્રાવિત થાય છે સ્વાનના કોષો એટલે કે અહીંયા એક પ્રકારના જે તમારા ચેતાક્ષ પર આવેલા જે મજ્જા મજ્જાપળ છે એની અંદર શ્વાનના કોષો આવેલા હોય છે જે મધ્ય પડ સ્ત્રાવિત કરે છે મતલબ કે આ તમારું જે દેખાય છે ને મજ્જાની નસલ એટલે કે આ એક પ્રકારનું જે પડ અહીંયા આગળ મજ્જા પર તૈયાર થયું એ એક પ્રકારે પડમાંથી તૈયાર થાય છે એટલે કે એને આપણે શું કહીએ છીએ શ્વાનના કોષોમાંથી તૈયાર થયેલું મજ્જાપળ ક્લિયર આટલી વસ્તુ શ્વાનના કોષો દ્વારા મધ્ય સ્ત્રાવિત થાય છે એટલે કે અહીંયા આગળ નિર્માણ પામે છે આજે પણ મજ્જાપળ બન્યું એ કયા કોષોમાંથી નિર્માણ પામે છે શ્વાનના કોષોમાંથી નિર્માણ પામે છે તો આ એક

પ્રતિક્રિયા મેં તમને લોકોને સમજાવી ઉત્તેજનાની જે ક્રિયા છે એ સમજાવી ત્યારબાદ આપણે સંવેદનાગ્રાહી અંગો સમજ્યા ત્યારબાદ આપણે ચેતાતંત્રની મુખ્યત્વે જે પ્રસ્તાવના રૂપી સમજ હતી તે મેં તમને લોકોને આપી દીધી છે ચેતાતંત્ર મુખ્યત્વે ત્રણ વિભાગોનું બનેલું છે કયા કયા ત્રણ વિભાગ કોષકાય અક્ષતંતુ અને શિખા એ તમામે તમામ ત્રણે ત્રણ વિભાગોની પ્રાથમિક માહિતી આપણે ભણી ગયા હવે પછીના વિડીયોની અંદર આપણે આના આગળનો અભ્યાસ કરીશું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ